કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય હિન્દીમાં જે પાઠ્યપુસ્તકમાંથી પરીક્ષા લક્ષી છે તેના વિશે આપણે જાણીશું. અહીંયા એનો પ્રશ્નપત્ર પેપર સ્ટાઇલ આપેલી છે, જે પહેલાં આપણે એના વિશે જાણીશું. તમારે પરીક્ષામાં 40 માર્ક્સનું પેપર પૂછાશે, એમાં જે પેપર સ્ટાઇલ છે જે હું તમને અત્યારે બતાવીશ. પ્રશ્ન 1અ, સહી વાક્ય સુનકર પૂરા વાક્ય ફિર સે લિખીએ, 2 માર્ક્સ. એટલે અહીં વિકલ્પો છે જે તમારે 2 માર્ક્સના રહેશે. પ્રશ્ન 1બ, નિમ્નલિખિત ચિત્ર કો દેખકર પ્રશ્નો કે ઉત્તર દેજે, જે ચિત્ર આપ્યું હશે એના જોઈને તમારે પ્રશ્નના જવાબ લખવાના રહેશે. એક ચિત્ર હશે તેના 3 પ્રશ્નો હશે, તે 3 માર્ક્સના હશે. પ્રશ્ન 1અ, નીચે દિયે ગયે ચિત્રો કે નામ હિન્દી મેં લિખીએ, 3 ચિત્ર. કે તમારે ચિત્રો આપેલા હશે એના નામ હિન્દીમાં લખવાના છે, એ પ્રશ્ન 3 માર્ક્સનો છે. પ્રશ્ન 2અ, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર દીજીએ, 4 મેં સે કિન્હી 3. તમારે પ્રશ્નના જવાબ આપવાના છે, એ તમારે 6 માર્ક્સના છે. 4 પ્રશ્નો આપેલા હશે, એમાંથી 3 પ્રશ્નો તમારે લખવાના છે, એક પ્રશ્નના માર્ક્સ 2 માર્ક્સનો છે. પ્રશ્ન 2બ, નિમ્નલિખિત રિક્ત સ્થાનો કી પૂર્તિ કીજીએ, 2 રિક્ત સ્થાન. તમારે ખાલી જગ્યા પૂરવાની છે, જે 2 માર્ક્સની છે. પ્રશ્ન 3અ, નિમ્નલિખિત વાક્ય કાવ્ય પંક્તિયા પૂર્ણ કીજીએ, કાવ્ય પંક્તિ છે, 2 માર્ક્સની છે. પ્રશ્ન 3બ, નિમ્નલિખિત કોષ્ટક કો પટીએ સમજીએ ઓર સહી કા ચિહ્ન લગાઈએ. અહીં તમારે કોષ્ટક છે પણ વાંચવાનું છે અને સાચાનું નિશાન કરવાનું છે, તે પણ 2 માર્ક્સનો છે. પ્રશ્ન 3ક, કોષ્ટક મેં સે ઉચિત શબ્દ ચુનકર રિક્ત સ્થાનો કી પૂર્તિ કીજીએ, એ તમારે 3 માર્ક્સનો છે. પ્રશ્ન 3ડ, નીચે દિયે ગયે શબ્દો કો શબ્દકોશ કે ક્રમ મેં લિખીએ, એક પ્રશ્ન છે, 1 માર્ક્સનો છે. પ્રશ્ન 4અ, નિમ્નલિખિત મુહાવરે કે અર્થ લિખકર વાક્ય મેં પ્રયોગ કીજીએ, 2 મેં સે કિન્હી 1. વાક્ય આપ લખવાનું છે, મુહાવરે કે અર્થ જે આપણે ગુજરાતીમાં રૂઢિ પ્રયોગો કહીએ છીએ, તે 1 માર્ક્સનો છે. પ્રશ્ન 4બ, નિમ્નલિખિત શબ્દો કે સમાનાર્થી શબ્દ લખીએ, 3 મેં સે કિન્હી 2, એ પણ 1 માર્ક્સનો છે. પ્રશ્ન 4ક, નિમ્નલિખિત શબ્દો કે વિરુદ્ધાર્થી શબ્દ લખીએ, 3 મેં સે કિન્હી 2, 1 માર્ક્સનો છે. પ્રશ્ન 4ડ, નિમ્નલિખિત સંખ્યાઓ કો શબ્દો મેં લખીએ, 3 મેં સે કિન્હી 2, તે પણ 1 માર્ક્સનો પ્રશ્ન છે. પ્રશ્ન 4ઇ, નિમ્નલિખિત સબ્જીઓ કે હિન્દી મેં નામ લખીએ, 3 મેં સે કિન્હી 2, સબ્જીના નામ છે તમારે હિન્દીમાં લખવાના છે, 1 માર્ક્સનો છે. ઈ, નિમ્નલિખિત ફલો કે નામ હિન્દી મેં લખીએ, 3 મેં સે કિન્હી 2, 1 માર્ક્સ. ઉ, નિમ્નલિખિત અનાજ કે હિન્દી કે નામ લખીએ, 3 મેં સે કિન્હી 2, તો 1 માર્ક્સ છે. ઉ, નિમ્નલિખિત બર્તનો કે હિન્દી મેં નામ લખીએ, 3 મેં સે કિન્હી 2, એ પણ 1 માર્ક્સનો પ્રશ્ન છે. પ્રશ્ન 5અ, નિમ્નલિખિત વિષયો મેં સે કિન્હી 1 વિષય પર 5-6 વાક્ય મેં નિબંધ લખીએ, 3 વિષય. તમારે અહીંયા નિબંધ આપેલા હશે 3 વિષય પર, એમાંથી કોઈ પણ 1 વિષય પર 5-6 વાક્યમાં નિબંધ લખવાનો છે, તે 3 માર્ક્સનો છે. પ્રશ્ન 5બ, નિમ્નલિખિત રૂપરેખા કે આધાર પર કહાને લિખકર ઉસે ઉચિત શીર્ષક દીજીએ ઓર સીખ ભી લિખીએ, કહાની છે, 3 માર્ક્સ. પ્રશ્ન 5ક, નિમ્નલિખિત વાક્યો કા ગુજરાતી મેં અનુવાદ કીજીએ, વાક્ય આપેલા હશે તેનું તમારે ગુજરાતી કરવાનું રહેશે, 2 વાક્ય, 2 માર્ક્સ. અહીં આપણે હવે શરૂઆત કરીશું જે પાઠ્યપુસ્તકમાંથી છે, પાઠ્યક્રમમાંથી છે. અહીં છે કાવ્ય પાઠ 108, તમારી પાઠ્યપુસ્તકમાંથી પાઠ 1-8 સુધીના છે એ પ્રશ્નપત્રમાં અહીં છે. પ્રશ્ન 1અ, સહી વાક્યાંશ ચુનકર પૂરા વાક્ય ફિર સે લખીએ, એક, નન્ના મુન્ના રાહી. પ્રશ્ન 1 છે, નન્ના મુન્ના રાહી, એનો જવાબ છે, દેશ કા સિપાહી હૈ, નન્ના મુન્ના રાહી દેશ કા સિપાહી હૈ. 2 નંબર છે,
नन्ना मुन्ना राही दुनिया में कहीं बम नहीं गिरने देगा। नन्ना मुन्ना राही दुनिया में कहीं बम नहीं गिरने देगा। त्रण नंबर, नन्ने मुन्ने राही ने शांति की नगरी अपने देश को कहा है। नन्हे मुन्ने राही ने शांति की नगरी अपने देश को कहा है। हमारे शरीर को एक वक्त का खाना हजम करने में 12 घंटे लगते हैं। हमारे शरीर को एक वक्त का खाना हजम करने में 12 घंटे लगते हैं। તમારે અહીં બીજા ઓપ્શન આપેલા હશે, એમાંથી સાચો ઓપ્શન લખવાનો છે, સાચો જવાબ શોધીને લખવાનો રહેશે। પ્રશ્ન 5માં, દાદીમા પુસ્તક પઢ રહી હૈ, દાદીમા પુસ્તક પઢ રહી હૈ। 6 નંબર, પાણી કા બર્તન ચૂલ્હે કે પાસ હૈ, પાણી કા બર્તન ચૂલ્હે કે पास है। 7 नंबर, माता गैस के चूल्हे के पास बैठी है, माता गैस के चूल्हे के पास बैठी है। આવી રીતે પરીક્ષામાં તમારે વિકલ્પો આવશે, એમાંથી સાચો જવાબ શોધીને તમારે લખવાનો રહેશે। અહીં આપણે આવ્યા છીએ પ્રશ્ન 1 બ, નિમ્નલિખિત ચિત્રો કો દેખકર પ્રશ્નો કે ઉત્તર લખીએ। એક ચિત્ર ત્રણ પ્રશ્ન, એ પણ 3 માર્ક્સનો છે। તમારે આવી રીતે ચિત્ર આપેલું હશે અને અહીં પ્રશ્નો આપેલા હશે, પ્રશ્નના જવાબ છે તમારે આ ચિત્રમાંથી શોધીને લખવાના રહેશે। આ પ્રશ્નના જવાબ તમારે ચિત્રમાંથી શોધીને લખવાના રહેશે। જે આ પ્રશ્નના જવાબ છે મેં એક કાગળમાં લખીને રાખ્યા છે, હું તમને તે બતાવીશ। प्रश्न छे, बस का टिकट कहां से कहां तक का है। तनो जवाब छे, बस का टिकट हड़ाद से चिलोड़ा तक का है। बीजो प्रश्न छे, रेल के टिकट का दिनांक बताइए। रेल के टिकट का दिनांक 11/11/2011 है। 3 नंबर, रेल का टिकट पढ़कर किराया बताइए। रेल के टिकट का किराया 204 रुपया है, 204 रुपये है। અહીં આપણો ચિત્ર 1ના પ્રશ્નો પતી ગયા છે। હવે બાજુમાં ચિત્ર નંબર 2 છે, જે ચિત્ર તમને અહીં દેખાય છે, અહીં પ્રશ્ન આપેલા છે, 3 પ્રશ્નો આપેલા છે, 3 પ્રશ્નના જવાબ છે આપણે આ ચિત્રમાંથી શોધીને લખવાના રહેશે, જે હું તમને કાગળમાં બતાવીશ। ચિત્ર મે કિસાન ક્યા કર રહા હૈ, ચિત્ર મે કિસાન ફસલ કાટ રહા હૈ। બીજો પ્રશ્ન, ચિત્ર મે कौन सा प्राणी दिख रहा है, चित्र में ऊंट प्राणी दिख रहा है। प्रश्न 3, चित्र में कौन सी सब्जी दिख रही है, चित्र में बैंगन और लौकी सब्जी दिख रही है। એવી જ રીતે હવે આપણે ચિત્ર 1 ભણ્યા, ચિત્ર નંબર 2 ભણ્યા, હવે ચિત્ર નંબર 3 જોઈશું। અહીં ચિત્ર છે એના પ્રશ્ન નીચે આપેલા છે, એ પ્રશ્નના જવાબ આ ચિત્રમાંથી જોઈને લખવાના રહેશે। મિત્રો, એક નંબરનું ચિત્ર છે, આ 3 નંબરનું ચિત્ર છે, એનો પહેલો જ પ્રશ્ન છે, સૂરજ નીકળને પર પક્ષી ક્યાં કર રહે હૈ। सूरज निकलने पर पक्षी चुगने के लिए निकल पड़े हैं। सूरज निकलने पर पक्षी चुगने के लिए निकल पड़े हैं। बे नंबर नो प्रश्न, चरवाहे क्या कर रहे हैं,
अपनी गाय लेकर चराने जा रहा है। तीन नंबर नो प्रश्न, चित्र में नारियल के कितने पेड़ है? जवाब, चित्र में नारियल के दो पेड़ है। चित्र में नारियल के दो पेड़ है। એવી જ રીતે આપણે પ્રશ્ન એક બ ચિત્ર નંબર એક, ચિત્ર નંબર બે અને ચિત્ર નંબર ત્રણ ભણ્યા. હવે પ્રશ્ન એક ક છે. નીચે દિયે ગયે ચિત્રો કે નામ હિન્દી મેં લિખે. તીન ચિત્ર ત્રણ માર્ક્સનો. તમારી પરીક્ષામાં આ રીતના ચિત્ર આવશે અને એના તમારે હિન્દીમાં નામ લખવાના રહેશે. અહીં આ ચિત્ર છે કમલ. આપણે એને ગુજરાતીમાં કમળ કહીએ છીએ અને હિન્દીમાં એને કહેવાય છે કમોલ. બે નંબર શેર, ત્રણ નંબર બંદર, આ તો બધાએ જોયું જ હશે મિત્રો. ચાર નંબર મોગરા, પાંચ નંબર ગુડહલ, છ નંબર કછુઆ, સાત નંબર ગુલાબ, આઠ નંબર બતક, નવ નંબર હાથી, દસ નંબર કનેર, અગિયાર નંબર કાકાતુઆ, બાર નંબર મોર, તેર નંબર શુતુરમુર્ગ, ચૌદ નંબર ભેડિયા, પંદર નંબર ઊંટ અને સોળ નંબર છે સૂરજમુખી. તમે આમાંથી ચિત્રો મિત્રો ઘણા બધા ચિત્રો જોયા હશે જે આપણે ગુજરાતીમાં બોલીએ છીએ પણ અહીંયા તમારે હિન્દીમાં લખવાના રહેશે. આ પ્રશ્ન તમારે ત્રણ માર્ક્સનો આવે છે. હવે પ્રશ્ન એક આપણો પૂર્ણ થયો છે. હવે પ્રશ્ન બે અ લઈશું મિત્રો. પ્રશ્ન બે અ, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર દીજીએ. ચાર મેં સે કિન્હી તીન, છ માર્ક્સનો પ્રશ્ન રહેશે. પ્રશ્નોના જવાબ લખવાના છે જે પાઠ્યપુસ્તકમાંથી છે. પ્રશ્ન એક, હંમેશા સૂરજ કી તરફ મુંહ રખને વાલા ફૂલ કોણ સા હૈ? હંમેશા સૂરજ કી તરફ મુંહ રખને વાલા ફૂલ સૂરજમુખી હૈ. બે નંબરનો પ્રશ્ન, ફૂલ કા ઉપયોગ કહાં કહાં હોતા હૈ? એ તો તમને મિત્રો ખબર જ હશે. ફૂલ કી માલા બનતી હૈ, ફૂલ દેવ કે સિર પર ચડતા હૈ, ઓર સ્ત્રીઓ કી વેણી મેં ભી લગતા હૈ. ત્રણ નંબરનો પ્રશ્ન, અગર તુમ સિપાહી હોતે તો ક્યાં કરતે? જવાબ, અગર મેં સિપાહી હોતા તો એક હટકર સરહદો કી રક્ષા કરતા, બે નંબર કિસી ભી મુસીબત મેં રાષ્ટ્ર કા દ્રોહ ન કરતા, ત્રણ આપત્તિ કે સમય મેરે પ્રાણ ભી દે દેતા. પ્રશ્ન નંબર ચાર, હમ અપને રાષ્ટ્રધ્વજ કો તિરંગા ક્યો કહેતે હૈ? ઉસકે રંગ કે અર્થ બતાઓ. જવાબ છે, હમ અપને રાષ્ટ્રધ્વજ કો તિરંગા કહેતે હૈ ક્યોંકિ ઇસમે તીન રંગ હોતે હૈ, કેસરિયા સફેદ ઓર હરા. ગુજરાતીમાં કહેવાય છે કેસરી સફેદ અને લીલો. કેસરિયા રંગ વીરતા ઓર બલિદાન કા, સફેદ રંગ શાંતિ કા, ઓર હરા રંગ હરિયાળી વ સમૃદ્ધિ કા પ્રતીક હૈ. પ્રશ્ન નંબર પાંચ, ચરવાહે કો નુકસાન ક્યો ઝીલના પડા? જવાબ છે, ચરવાહે કો અપની બુરી આદત કે કારણ નુકસાન ઝીલના પડા. છ નંબરનો પ્રશ્ન, બચ્ચે દ્વારા ધૂપ મેં પસીના બહાને સે ક્યાં હોગા? જવાબ છે, બચ્ચે દ્વારા ધૂપ મેં પસીના બહાને સે ખેત હરે ભરે હો જાયેંગે ઓર ફસલ મેં લહલહા ઉઠેંગે.
देश समृद्ध हो जाएगा। प्रश्न सात छे, किसके पिंजरे के पास बहुत भीड़ थी? जवाब, शेर के पिंजरे के पास बहुत भीड़ थी। आठ नंबर नो प्रश्न छे, बंदर को लोग क्या खिला रहे थे? जवाब, बंदर को लोग मृगफली और केले खिला रहे थे। नौ नंबर नो प्रश्न, बेटे ने गधे को क्यों नहीं निकाला? जवाब, बेटे ने गधे को नहीं निकाला क्योंकि माँ ने उसे गाय को निकालने के लिए कहा था। दस नंबर नो प्रश्न, श्यामू रामू के प्रश्न का क्या जवाब देता है? श्यामू रामू के प्रश्न का क्या जवाब देता है? नो जवाब छे, श्यामू रामू के प्रश्न का जवाब देता है, मूर्ख हो क्या, यह गद्दा नहीं कुत्ता है। अगेन नंबर नो प्रश्न, टोकरी में कौन सी सब्जियां है? जवाब, टोकरी में आलू लौकी भिंडी फूलगोभी आदि सब्जियां हैं। बारह नंबर नो प्रश्न, आपके रसोई घर में क्या क्या है जो इस रसोई घर में नहीं है? हमारे रसोई घर में स्टैंडिंग किचन का प्लेटफॉर्म, पानी का नल, छलनी और अक्वाय गार्ड है जो इस रसोई घर में नहीं है। तीन नंबर नो प्रश्न, भरत को आते हुए देखकर लक्ष्मण को क्या शंका हुई? जवाब छे, भरत को आते हुए देखकर लक्ष्मण को शंका हुई कि शायद वे लोग लड़ने आ रहे हैं। चौदह नंबर नो प्रश्न, राम अपना वनवास क्यों पूरा करना चाहते हैं? जवाब छे, राम अपने माता पिता की आज्ञा का पालन करने के लिए अपना वनवास पूरा करना चाहते हैं। पंद्रहवां प्रश्न, राम को देखकर भरत ने क्या किया? जवाब छे, राम को देखकर भरत राम के चरणों में गिर पड़े और उनसे क्षमा मांगी। प्रश्न बे अपती गयो, हवे छे प्रश्न बे ब, निम्नलिखित रिक्त स्थानों की पूर्ति कीजिए। અહીં ખાલી જગ્યાઓ આપેલી છે તેના જવાબ તમારે લખવાના છે। દો રિક્ત સ્થાન, પરીક્ષામાં તમારે બે પૂછાશે ને બે માર્ક્સ તો હશે। પહેલી ખાલી જગ્યા, એક દિન અચાનક ચરવાહે કો ખાલી જગ્યા કરને કી સૂચી? જવાબ આવશે મજાક। એક દિન અચાનક ચરવાહે કો મજાક કરને કી સૂચી। બે નંબર, ચરવાહે કી ખાલી જગ્યા સુનકર ખેતો સે લોગ દોડાએ तो चिल्लाहट। जवाब छे, चरवाहे की चिल्लाहट सुनकर खेतों से लोग दौड़ाए। त्रण नंबर, चरवाहे की खाली जगह आदत के कारण उसे नुकसान झेलना पड़ा। तो जवाब छे बुरी। फरीथी वाक्य करीसु, चरवाहे की बुरी आदत के कारण उसे नुकसान झेलना पड़ा। चार नंबर, गीता ने खाली जगह को पत्थर बताया। जवाब छे कछुए। आखी वाक्य रचना फरीथी करीसु, गीता ने कछुए को पत्थर बताया। पांच नंबर, खाली जगह की नाक पर बड़ा सा सींग होता है। तो जवाब आवशे गेंडे। फरीथी वाक्य रचना करीसु, गेंडे की नाक पर बड़ा सा सींग होता है। छ, कछुए का रक्षक उसका खाली जगह है। जवाब छे खोल। फरीथी करीसु वाक्य रचना, कछुए का रक्षक उसका खोल है। सात नंबर, चाय खाली जगह बनाई जाती है। उबाल कर, जवाब छे उबाल कर। फरीथी वाक्य रचना करीसु अपने मित्रों, चाय
उबालकर बनाई जाती है। आठ छे, गेहूं की रोटी खचकिया बनाई जाती है। सेक कर, तमारा बधाने मम्मी बनावे छे ने मित्रों? हाँ, वाक्य रचना फरीथी करीशुं। गेहूं की रोटी सेक कर बनाई जाती है। अपने आ वीडियो में मित्रों प्रश्न एक अने प्रश्न बे शीख्या छे। अगाऊ वीडियो में अगाऊना प्रश्न शीखीशुं। આવજો મિત્રો।